જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના વિજય નિશ્ચિત થતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના પૂનમબેન માડમ 2,11,800 મતથી આગળ હોય ફરીથી પૂનમબેનનો વિજય થતા ઢોલ નગારા સાથે જીતની ઉજવણી કરવામાં આવી હતી. પૂનમબેન માડમે તમામ આગેવાનો અને કાર્યકરોની જીતનો આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ પરાક્રમસિંહ રાણા, જામનગર. ઉમેદવાર બનો તો મારો વાંધો જોઈએ ને, હું ઉમેદવાર ના બનું તો કોંગ્રેસને મારો વાંધો ના હોય. જે ઉમેદવાર બને એનો વાંધો હંમેશા કોંગ્રેસ પાર્ટીને રહેવાનો છે, અને કોંગ્રેસ પાર્ટી પાસે લોકો પાસે જવાના બીજા કોઈ મુદ્દાઓ જ નથી. એટલે સ્વાભાવિક છે કે આવા જ કોઈ મુદ્દાઓ શોધી અને લોકો વચ્ચે જશે. પણ દર વખતે કોંગ્રેસને મજબૂત જાકારો આ સમગ્ર વિસ્તારના નાગરિકો આપતા રહ્યા છે, અને ભવિષ્યમાં પણ લોકો એટલા જાગૃત છે કે કોઈ પણ એમની વચ્ચે ખોટી વાત લઈને જશે, એ કોંગ્રેસ હોય કે અમે કોઈ પણ હોય, તો લોકો એને મજબૂતીથી જાકારો આપશે. હું હંમેશા એક વાત કહું છું કે હાર અને જીત હંમેશા લોકોની ને કાર્યકર્તાઓની હોય છે, કોઈ વ્યક્તિની નથી હોતી. પાર્ટી એનું કાર્ય કરતી હોય છે, નેતૃત્વ મજબૂતીથી કોશિશ કરતું હોય છે કે દરેક કાર્યકર્તા મજબૂત થાય, પણ અંતે તો આ બધી જ જે કસરત હોય છે, જે પરિણામલક્ષી આખું કાર્ય હોય છે, એ તમામ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, લોકોને જોડવાનું કાર્ય કરતા હોય, લોકો તમારી સાથે જોડાતા હોય છે, એ ખૂબ મોટું એક આખું એક કાર્ય હોય છે જેને કાર્યકર્તાઓ શક્ય કરતા હોય છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પાસે આજે નથી કોઈ કામની વાત, નથી કોઈ સંગઠન, નથી કોઈ કાર્યકર્તાઓ, નિષ્ઠાવાન કાર્યકર્તાઓનું પરિવાર. એટલે કોંગ્રેસ પાર્ટી આવા જ કોઈ કામ કરવાની છે, અને અમને કોઈ નવાઈ નથી લાગતી, ને લોકોને પણ હવે કંઈ નવાઈ નથી લાગતી. આ બધી જ અપેક્ષાઓ કોંગ્રેસ પાસેથી લોકોને પણ છે, એટલે જ લોકો મજબૂતીથી કોંગ્રેસ પાર્ટીને ભૂતકાળમાં પણ જાકારો આપે છે, અને આ વખતે પણ લોકો એ જ પ્રકારનો જાકારો કોંગ્રેસ પાર્ટીને સમગ્ર દેશમાં આપ્યો છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે પહેલી વખત આવું ઐતિહાસિક પરિણામ ઘણા વર્ષો પછી આપણું દેશ ફરીથી એક વખત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે જોવા જઈ રહ્યું હોય, ત્યારે મને લાગે છે હવે કોંગ્રેસે બીજું કંઈક વિચારવું જોઈએ.